પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એનસીસીમાં યુવાનોની વધતી ભાગીદારીની કરી પ્રશંસા. કહ્યું, યુવાનોમાં અનુશાસન, નેતૃત્વ અને સેવાની ભાવના જગાડે છે એનસીસી. ઓડિશા પર્વ 2024 કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પર્વમાં સમૃદ્ધ રાજ્યના વારસાની છે ઝલક. ઓડિશા પર્વનું આજે થઈ રહ્યું છે સમાપન. ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદ સર્વે દરમિયાન પરિસ્થિતિ વણસી. હિંસામાં 3 લોકોના થયા મૃત્યુ. કમિશનર અનંજય સિંઘે કહ્યું, કેટલાક લોકોની કરાઈ અટકાયત. હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું. રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો રજૂ. 28 નવેમ્બરે યોજાશે શપથ ગ્રહણ સમારોહ. મહારાષ્ટ્રમાં આજે શિવસેનાની બેઠક. સંસદના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક. બેઠકમાં 32 પક્ષોના 42 નેતાઓ રહ્યા હાજર. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું, સરકાર કોઈપણ મુદ્દે વાતચીત કરવા માટે છે તૈયાર. પર્થ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે મૂક્યો છે 534 રનનો લક્ષ્યાંક. યશસ્વી ઇનિંગ ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે નોંધાયા 12 રન.